Hello friend, good morning. Khas APEXA GYAN ki YouTube channel ma aap tamam mitro nu swagat chhe. Mitro apne JAVAHAR NAVODAY ni taiyari kari rahya chhe. Mitro je antargat apne alag alag video na madhyam thi roj madhiye chhe. Aaj no video mitro apne khas mansik yogyata kasoti khub જરૂર છે મિત્રો. નવોદય જો પાસ થવું હોય તો વિભાગ એક મિત્રો મને મેરિટમાં લઈ આવશે. ભાષાના ફકરા મિત્રો વિભાગ ત્રણ ફકરા એ પણ મને મેરિટમાં લાવવા માટે ખૂબ મદદરૂપ બને છે મિત્રો. માનસિક યોગ્યતા કસોટી ખૂબ જરૂરી છે, જેની અંદર મિત્રો આકૃતિના 40 પ્રશ્નો પૂછાશે અને એના ગુણ હશે 50. મિત્રો 50 એ 50 ગુણ મેળવવાના છે. ફકરાની વાત કરીએ તો 4 ફકરા છે અને 25 ગુણ છે. તો આ બંને વસ્તુ મિત્રો 50 વત્તા 25 એટલે 75 ગુણ તો મિત્રો રોકડા છે. થોડીક મહેનત કરશું એટલે આપણને મળી જશે. ખાસ આના માટે આપણે અલગ અલગ વિડીયોની સિરીઝ ખાસ ચાલુ છે. જે પણ બાળકો નવા હોય એ માનસિક યોગ્યતા કસોટીના મિત્રો અગાઉ આપણે 9 જેટલા વિડીયો મૂકી દીધા છે. ફકરાની વાત કરીએ તો 35 જેટલા વિડીયો છે અને ગણિતના તો 450 થી વધારે વિડીયો અપલોડ કરેલા છે, ઓલરેડી મૂકાઈ ગયા છે. તો ખાસ એ તમામ વિડીયો જોજો. આજનો વિડીયો મિત્રો ખાસ આપણે જોવાનું છે. આજનો વિડીયો તો જે માનસિક યોગ્યતા કસોટી જે પૂછે છે, ઓકે, વિભાગ એકનો ભાગ આજે 9મો આપણે સમજવા જઈ રહ્યા છીએ. 9મો ભાગ ચિત્ર સંયોજન. મિત્રો સ્પેસ વિઝ્યુઅલાઇઝેશન જેની અંદર કંઈક ચિત્ર તમને આપશે, એ ચિત્ર આધારે ઉત્તર ચિત્રમાં કેવું ચિત્ર બને, કટકા આપશે ચિત્રના અલગ અલગ અને એના આધારે કેવા ચિત્રો બને છે એ આપણે આકૃતિમાંથી શોધવાના રહેશે. ઓકે, શરૂ કરીએ મિત્રો આજના વિડીયો. પહેલાં ખાસ એક આ સૂચના આપી દે, જે પણ બાળકોએ APEXA GYAN કી બુક 1 મિત્રો સ્પેશિયલ ગણિત, મિત્રો સ્પેશિયલ ગણિત માટેની બુક છે ગણિત, ઓકે, ન લીધી હોય તો મેળવી લેજો. ખૂબ સરસ આપના માટે છે. 3000 દાખલા છે. નવોદયના 25 વર્ષના પ્રશ્નોનું સંકલન કરી આપણે બનાવેલી છે અમે અને ખૂબ સરસ છે અને ખૂબ ઉપયોગી. મિત્રો બાલાછડીની જે હમણાં એક્ઝામ ગઈ તો આ જ બુકમાંથી મિત્રો 40 જેટલા દાખલા પૂછાણા એ પેટર્નના આપણી બુકમાંથી, એટલે નવોદય નથી પણ બાલાછડીમાં પણ આ બુક્સ એટલી જ ઉપયોગી બનશે. ત્યાર પછી મિત્રો જે ફકરા આકૃતિ માટે સ્પેશિયલ આપણે બુક બનાવેલી છે, માનસિક યોગ્યતા કસોટી, ગુજરાતી ફકરા અને અંક ગણિત, મિત્રો તમામ બાબતો સમાવેશ નવોદયની પેટર્નના તમામ સિલેબસને ધ્યાનમાં રાખીને ત્રણેય વિભાગની આ બુક છે APEXA GYAN કી બુક 2. મિત્રો આ બુક 2 પણ વહેલી તકે મેળવી લેજો, જેની અંદર તમામ વસ્તુનું સંકલન આ બંને બુક મિત્રો બુક 1 અને બુક 2, બુક 1 લ્યો અને બુક 2, આ બંને બુક અમે તમને 500 રૂપિયામાં આપીએ છીએ. કુરિયર ફ્રી આપશું, કે કુરિયર પણ ફ્રી આપશું, સાથે મોડલ પેપર અમારા તરફથી બનાવેલા મોડલ પેપર પણ તમને ફ્રી આપવામાં આવશે. તો વહેલી તકે આ જે તમારા માટે બનાવેલું સાહિત્ય છે મેળવી લેજો. શરૂ કરીએ મિત્રો આજનું ચિત્ર સંયોજન. મિત્રો પહેલો જ પ્રશ્ન અહીંયા મિત્રો આકૃતિની અંદર મિત્રો તમે પ્રશ્નચિત્ર, આ છે મિત્રો પ્રશ્નચિત્ર. આ પ્રશ્નચિત્રમાં તમને બે ટુકડા આપ્યા છે, એક ટુકડો આવો છે અને બીજો ટુકડો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયાથી આ રીતનો તમારી સામે ટુકડો છે. મિત્રો બે ટુકડા ભેગા કરો તો મિત્રો આ જો ચિત્ર ભેગું થશે તો શું બનશે? અહીંયા તો મિત્રો આ જે ચિત્ર છે એ બનશે નહીં, કેમ કે આ ત્રિકોણનો અંદરનો ખૂણો મિત્રો અંદર વયો ગયો, એટલે આ બી ઓપ્શન આવશે નહીં. અહીંયા મિત્રો તમે જો સાઈડમાં હોય તો આ પણ નહીં આવે. આ જોવો છો મિત્રો જે આની જે પહોળાઈ છે મિત્રો, અહીંયાથી અહીંયા સુધીની પહોળાઈ અને અહીંયાથી અહીંયા જોઈ લો મિત્રો આ વસ્તુ, એટલે ડી પણ નહીં આવે. એટલે મિત્રો આ જે ટુકડા ભેગા થશે, આ બંને ભેગા થાય તો આપણું એ જેવું ચિત્ર બને છે, ત્રિકોણ બનશે. મિત્રો આ જે ત્રિકોણ છે એની અંદર આ રીતે આ ટુકડો, પહેલો ટુકડો અહીંયા છે અને બીજો ટુકડો નીચેનો ટુકડો અહીંયા આપણે જોઈ શકીએ છીએ. તો આ રીતે કંઈક પ્રશ્નો નીકળતા હશે અને તમારે મિત્રો આવા જ પ્રશ્નોની પ્રેક્ટિસ કરવાની છે. ત્યાર પછી મિત્રો સિમ્પલ બીજું ઉદાહરણ જોઈએ. શું કહેવા માગે છે? અહીંયા પણ બે ટુકડા, એક આ ટુકડો છે ને એક આ ટુકડો છે. ઓકે, તો આના આધારે મિત્રો જોડવાથી કયું ચિત્ર બને? તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, પહેલી બાબત આ જે ચિત્ર છે, ઓકે, આ આકૃતિ અહીંયા કટકો છે તો અહીંયા એવો કટકો અહીંયા જોવા મળે છે. પણ અહીંયા તમે જુઓ તો આખે આખો છે મિત્રો, અહીંયાથી અહીંયા અડધો હોવો જોઈએ, અડધો હોવો જોઈએ, એટલે આખે આખો છે એટલે એ નહીં આવે. અહીંયા મિત્રો આ રીતનો ખૂણો આપ્યો છે, આ રીતનો અહીંયા ક્યાંય આવો ખૂણો અહીંયા જોવા મળતો નથી, આ પણ નહીં આવે, આ પણ નહીં આવે. તો સહજ છે કે મિત્રો આનો જવાબ શું મળશે? આપણને મળે છે ડી.
તો આવી રીતે પ્રશ્ન ચિત્ર સંયોજક આધારે, મિત્રો ચિત્ર સંયોજક આધારે પ્રશ્ન બને છે. તો આપણે શરૂ કરીએ, અલગ અલગ પ્રશ્નો જોશું જેથી કરીને આપણે વધારે મહાવરો મળે. મિત્રો આ એક પ્રશ્નચિત્ર છે, એક બે અને ત્રણ આવી રીતે તમને નાનકડી લીટી તમને જોવા મળે છે, એક બે અને ત્રણ, અને અહીંયા મિત્રો આ રીતે છે. ઉત્તર ચિત્રમાં મિત્રો તમે જોવો તો આ ચિત્રની લીટી છે કેવી છે, અહીંયા એકમાં જ મિત્રો આવી લીટી આપેલી, અહીંયા બેમાં આપી, એટલે આ નીકળી ગયો જવાબ. ખાસ મિત્રો પ્રશ્નના જવાબ છે ને કઈ રીતે, ખોટા જવાબોને દૂર કરો. મિત્રો ખોટા જવાબો હશે ને એને દૂર કરશો ને, જો આ ટ્રિક તમે એપ્લાય કરશો તો તમે ઝડપથી મળશે. અહીંયા મિત્રો આ ત્રિકોણ આવું ત્રિકોણ જેવું અહીં આપેલું છે, ઓકે. આ રીતે ક્યાંય આમાં પ્રશ્ન ચિત્રમાં છે નહીં, એટલે આપણને આવે આપણને આવે, એટલે સહજ છે કે આપણો જવાબ બનશે ડી. ડી આપણો સાચો જવાબ બને છે. મિત્રો આટલી જ સરળ ટ્રિક્સ છે મિત્રો, સરસ તમે આવી રીતે તૈયારી કરશો તો પણ તમે આવા જવાબ ફટાફટ આપી શકશો. પ્રશ્ન ચિત્રમાં અહીંયા બે ત્રિકોણ છે, પછી બે કટપકા છે, તો આ બે ત્રિકોણ કેમાં છે મિત્રો? બે ત્રિકોણ તો અહીંયા જોઈ શકો છો, અહીંયા ક્યાંય ત્રિકોણ આપ્યો નથી, અહીંયા પણ આપ્યો નથી, કાં હવે એ હોય કાં ડી જવાબ હશે. બીજી વસ્તુ મિત્રો, બે ત્રિકોણ પછી આવું મિત્રો અર્ધચંદ્ર, ચંદ્ર અર્ધચંદ્ર જેવું આવી નિશાની મિત્રો અહીં કંઈક આપેલી છે, આવા અર્ધચંદ્ર નિશાની આમાં ક્યાંય જોવા મળતી નથી, તો આપણો સહજ ડાયરેક્ટ જવાબ કહી શકશો, આપણો જવાબ બને છે ડી. તો આ બાબત જો તમે લોજિક વાપરશો પ્રશ્નોમાં તો જવાબની નજીક જશો, જવાબની નજીક જવાથી આપણે સાચા જવાબ તરફ જઈએ છીએ. તો આ એક ટ્રિક તમે એપ્લાય કરી શકો છો. ત્યાર પછીનો સરસ પ્રશ્ન છે મિત્રો, ખાસ જોઈએ. અહીંયા મિત્રો એક વર્તુળના કટકા, આ એક કટકો છે, અહીંયા બે કટકા છે, અહીંયા ત્રણ કટકા, ઓકે. આ રીતે તમે ચિત્ર જોવો છો તો અહીંયા તો મિત્રો આ જે કટકો ખાચો ખાલી જોવા મળે, દેખાય આ ચિત્રનો ખાચો ખાલી છે, પૂરેલો નથી, એટલે આ તો જવાબ આવશે નહીં. આવું ક્યાંય ઉત્તર ચિત્રમાં ક્યાંય આવા કંઈક ખાંચા જોવા મળતા નથી, એટલે આ પણ નહીં આવે. હવે કાં મિત્રો એવું બની શકે, કાં એ હોય કાં મિત્રો બી હોય. તો તમે એ જો નિરાતે નિરખીને જોશો ને પ્રશ્નને, તો આ જે વર્તુળ છે ને પરફેક્ટ બેસતું નથી મિત્રો, આ જે વર્તુળ છે ને એ વર્તુળની અંદર પૂર્ણ વ્યવસ્થિત જોવા નથી મળતું, ચપટું જોવા. અને આ જે બાબત છે મિત્રો, આ જે ખૂંચો અહીંયા આવી જશે ને આ અહીંયા આવી જાય, એટલે આપણો જવાબ બનશે, ઓકે. તો આવા જ પ્રશ્નો એક્ઝામમાં પૂછાય છે મિત્રો, તમને પણ હવે આવા દાખલા પ્રેક્ટિસ કરવાથી આવડી ગયા હશે. અહીંયા જુઓ મિત્રો પ્રશ્ન શું છે, સરસ મજાની રીતે મિત્રો તમે વિચારી શકો છો કે આવા બે લંબચોરસ ટુકડા આપણે શોધવાના છે. આવા બે લંબચોરસ ટુકડા પહેલાં તો ઉત્તર ચિત્રમાં ક્યાં તમને મળશે? તો મિત્રો લંબચોરસ ટુકડા આમાં પણ નથી, આમાં પણ નથી, આમાં પણ. તો આપણો જવાબ તમે કહી જ દેશો કે ભાઈ ડી આપણો જવાબ બને છે, ડીમાં આવા જવાબ આપેલો છે. આવી ચિત્ર મિત્રો, આવી આકૃતિના જે ટુકડા છે કેમાં છુપાયેલા છે? તો કે ભાઈ ડીમાં છુપાયેલા છે. તો એકદમ સરળ હોય છે. ત્યાર પછીનો મિત્રો નેક્સ્ટ આવૃત્તિ જોઈએ, પ્રશ્ન જોઈએ. તો મિત્રો અહીંયા તમને ખાસ આ રીતે બે, આ રીતે એક અને આ બે ત્રિકોણ આપ્યા છે, પછી આવી રીતે મિત્રો ખાસ અહીંયા તમે જોઈ શકો છો આ રીતે ત્રિકોણ આપેલો છે, ત્રિકોણ છે. તો આવો ઓપ્શનમાં ક્યાં મળશે? તો મિત્રો એમાં તો આવા બે સરખા ચોરસના ભાગ છે, એટલે આ નથી. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો તો કે આ કટકા આવા છે, પણ આપણે જોઈએ છે કેવા આવા. જો મિત્રો ખાસ અહીંયા તમે જોઈ શકો છો, આપણે જે મેળવવાનું છે એ ખાસ અહીંયા જોઈએ, ચિત્રની આધારે આપણે ખાસ જોવાનું છે કે આપણે શું લેવાનું છે એ આપણે જોઈ લઈએ. તો આપણે આવી આકૃતિ શોધવાની છે આવી બંને. તો અહીંયા તો મિત્રો આવી આકૃતિ ક્યાંય દેખાતી નથી, આવા ત્રિકોણ આવો એરો મિત્રો, ખાસ આવી ધારવાળી આકૃતિ તો અહીં ક્યાંય છે નહીં. આ નીકળી ગયો, આ પણ નીકળી ગયો. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે કટકા છે બે ઉલટા કરીએ તો મિત્રો અહીંયા જોવા મળશે, અને આ ત્રિકોણ છે એ અહીંયા પણ જોવા મળે છે, અને આ જે બાબત છે અહીંયા જોવા મળે છે. તો આપણો જવાબ બને છે સી, આપણો જવાબ બને છે. ચાલો મિત્રો ત્યાર પછીનો સરસ પ્રશ્ન અહીંયા જોઈ શકીએ છીએ. અહીંયા મિત્રો તમને આ રીતે એક ત્રિકોણ આપ્યો છે, આ ત્રિકોણ આપ્યો છે, અને આવી રીતે લંબચોરસ છે. અહીંયા તો કે ત્રિકોણ જોવા મળતો નથી. અહીંયા મિત્રો ત્રિકોણ બે દેખાય છે, એક અહીંયા ને એક અહીંયા, પણ આ રીતે આ જે આકૃતિ બનશે, આ આકૃતિની ડિઝાઇન તમે જોશો તો આ રીતે તમને જોવા મળે. આપણે અહીંયા શું જોઈએ? લંબચોરસ. તો આ પણ નહીં હોય. અહીંયા મિત્રો ત્રિકોણ એક મળે છે,
પણ આ લંબચોરસ જોવા મળતો નથી, પણ અહીંયા તમે જોઈ શકો છો તો અહીંયા એક ત્રિકોણ નીકળે, આ એક, આ બીજો ત્રિકોણ, ને આ લંબચોરસ છે એ આપણને અહીંયા ઊભું જોવા મળે, આ ઊભું આપણને અહીંયા લંબચોરસ પણ દેખાઈ જાય છે, એટલે આપણો જવાબ બનશે ડી. આવી સરસ આકૃતિ મિત્રો એક્ઝામમાં પૂછાય છે, તમારે મિત્રો રોકડા માર્ક છે મેળવી લેવાના છે. ત્યાર પછી સરસ આકૃતિ જોઈએ મિત્રો. આવી રીતે કંઈક તમને ચિત્ર આપ્યું છે, પ્રશ્ન ચિત્ર. ઉત્તરમાં તમે જો મિત્રો તો આ તો ડી તો આવશે નહીં, આ પણ આવશે નહીં. અહીંયા મિત્રો આના આધારે કંઈક કેવી આકૃતિ, તો મિત્રો આ જે પંખુડી છે મિત્રો પાંખડા, એને આ રીતે જો આમ કરવામાં આવે, એક પછી આ બીજી અહીંયા આમ ત્રીજી, તો મિત્રો આવી આકૃતિ બને. જો આ આકૃતિમાં બી ની અંદર મિત્રો આ બાજુ છે, ઓકે, ને અહીંયા એક સરખી છે, દેખાય છે એક જ સરખી છે, એટલે માટે આપણો જવાબ બનશે એ, એ આપણો જવાબ બને છે. ત્યાર પછીની જો આકૃતિ જોઈએ મિત્રો, સરસ રીતે જોઈ શકાય તો કે અહીંયા મિત્રો આવી આ રીતે ડિઝાઇન છે અને વર્તુળ છે, બે લીટા છે. તો મિત્રો આમાં તો ક્યાંય આવી રીતે ડિઝાઇન કંઈ દેખાતી નથી. આ જે આકૃતિનો ભાગ છે મિત્રો, આ અહીંયાથી આ રીતે આકૃતિ કરેલી છે, એવું આકૃતિ એમાં ક્યાંય જોવા મળતી નથી, અહીંયા પણ નથી મળતી, અહીંયા પણ, એટલે સહજ છે કે આપણો જવાબ ડી જ બને છે. ત્યાર પછી મિત્રો એકદમ સરસ આકૃતિ મિત્રો, અહીંયા તમને ખાલી બે ત્રિકોણ ગોતવાના છે, બે ત્રિકોણ, ઓકે. તો બે ત્રિકોણ આમાં તો ઘણા બધા દેખાય, તો આમાં તો છે જ ને, આ રીતના ત્રિકોણ અહીંયા બનતા નથી મિત્રો. અહીંયાની વાત કરીએ તો એક બે ત્રણ ચાર ત્રિકોણ બને છે, આપણે બે ત્રિકોણની વાત થાય છે, અને આ રીતે વર્તુળની આ પણ જવાબ નહીં બને. આ પણ અહીંયા મિત્રો આપણા બે ત્રિકોણ પણ બને છે, આ રીતે જોઈ શકું છું, એક બીજું, પછી આ વર્તુળ છે ને, વર્તુળને આ ચોકડીની નિશાની જોઈએ છે મિત્રો. આ આ ચોકડી વર્તુળમાં આ રીતે અહીં આપી પણ દીધી જે આપ જોઈ શકો છો, એટલે બધી જ વસ્તુ આપણને ચિત્ર સંયોજન કેમાં મળે છે, ડીમાં મળે છે, તો આપણો જવાબ ડી બને છે. ત્યાર પછીનો સરસ છેલ્લો પ્રશ્ન આપણે જોઈ શકીએ છીએ, છેલ્લો જ પ્રશ્ન છે મિત્રો. ખાસ આવી કંઈક આકૃતિ એ બી સી અને ડી ક્યાંથી મળે, તમારે જવાબ આપવાનો છે હોમવર્કમાં મિત્રો. આ દાખલો તમને આપું છું, હોમવર્કમાં ખાસ કરજો મિત્રો. નવા હોય તો અમારા આગલા વિડીયોઝ જોવાના છે તમારે, ટેસ્ટ જે લઈએ છીએ ટેસ્ટ પણ તમારે આપવાની છે, સાથે સાથે મિત્રો વિડીયો છે અને બુકનું સાહિત્ય મેળવી લેવું છે. જે પણ લોકોએ બુક નથી મેળવી એ ખાસ બુક મેળવી લેજો, જેથી કરીને તમામ સાહિત્ય મિત્રો ફ્રી છે. બુકની સાથે 500 વિડીયો અમે ફ્રી આપીએ છીએ મિત્રો, ઓકે, તો એ મેળવી લેજો. બસ અહીંયા સુધી આપણે આજનો વિડીયો રાખીએ છીએ, ફરી પાછા આપણે મળીશું આવી જ આકૃતિ આવા જ ટોપિક સાથે. ફકરા પણ ચાલુ છે, આકૃતિ પણ ચાલુ છે નિયમિત મિત્રો, અને ગણિતના મિત્રો જે પ્રશ્ન છે વિડીયો એ પણ આપણે ચાલુ જ છે. તો વિડીયોને શેર પણ કરજો, લાઇક પણ કરજો. અહીંયા સુધી રાખીએ, ફરી પાછા મળીએ. જય હિન્દ, જય ભારત.